सारंगपुर हनुमान जी मंदिर ना पार्किंग मांग अकस्मात मांग बार वर्ष ना बाड़कनू हो। बोटाद जिला ना सारंगपुर हनुमान जी मंदिर ना पार्किंग मांग अकस्मात थवानी घटना सामे आवी छे। मंदिर ना पार्किंग मांगती साइकल लई ने घरे जता बाड़क ने एक फोर व्हीलर गाड़ी वाला ए गफलत भरी गाड़ी चलावता साइकल लई ने घरे जता 12 वर्षीय बाड़क मयूर भावेश भाई परमारनू मृत्यु निपजू छे। मळती माहिती मुजब महेसाणा थी दर्शने आवेला दर्शनार्थी परत फरी रह्या हता। त्यां मंदिर मांथी साइकल लई घरे जई रहेल बाळक साथे अकस्मात सर्जायो हतो अने अकस्मातनी जाण थतां ज मयूरना पिता बीजा सेवको अने मंदिरना संचालको घटना स्थळे दोड़ी गया हता। तात्कालिक 108 मारफते बाळकने सारवार माटे बोटादनी सबिहा होस्पिटल खाते खसेडवामां आव्यो हतो। त्यारबाद वधु सारवार माटे पटेल होस्पिटल खाते खसेड़ाया हता ज्यां सारवार दरमियान बाळकनुं मृत्यु निपजता डेड बॉडीने पीएम माटे सोनावाला होस्पिटल खाते लई जवामां आवी हती। आ बनाव अंगे पोलीसे अकस्मातनो गुन्हो नोंधी आगळनी कार्यवाही हाथ धरी हती। आपनुं नाम? परमार हेमूभाई काबाभाई सारंगपुर। सारंगपुर गेट नी अंदर जता वळाक मां आंबानाथ नजीक मां अहींया वळाक पार्किंग विभाग मां बनाव बनेलो। हूँ छोकराना घरे गेलो एटले न्यां फोन करेलो बीजा लोकोए। हूँ मंदिर मां दर्शन करतो हतो, दर्शन करीने घरे पहोंच्यो मोटरसाइकल लेवा। न्यांथी लईने पाछो त्यां फोन आव्यो कि तारा छोकरानो एक्सिडेंट थयो। तरत हूँ मोटरसाइकल लईने न्यां भाग्यो અને ત્યાં જોયું તો મારો છોકરો હાજરમાં નહોતો, છોકરાઓ બીજાએ લઈને દવાખાને દાખલ કરેલો 108 લઈને, અને ત્યારબાદ એ પણ ડ્રાઈવર નહોતો, સાયકલની નીચે હેઠ ગરેલી પડેલી હતી। અંબારામાં પોલીસ પાસે તમારી અપેક્ષા છે? બસ કડક ને સજા થાય એવી અમારી અપેક્ષા છે, બરાબર। અને એ ભાઈ હાજરમાં નહોતો, હું હતો, મને કે તમે તાત્કાલિક સોનાવાલે પહોંચો, તમારા છોકરાને સોનાવાલે લઈ જશે। મારું નામ છે ભાવેશભાઈ હેમુભાઈ પરમાર, ગામ મારું સાળંગપુર। ભાવેશભાઈ શું બનાવ બન્યો છે અત્યારે અને શા માટે અને ક્યાં આવ્યા છો તમે? મારો બનાવ બન્યો છે મારા છોકરાનો એક્સિડન્ટ નો। હનુમાનજી મંદિર માં મંદિર ની અંદર પાર્કિંગ છે, પાર્કિંગ ની અંદર પાણી ની ટાંકી પાસે પટેલ દવાખાને ગયો, પટેલ દવાખાને થી પછી હું અહીં સોનાવાલા હોસ્પિટલ આવ્યો છું। હાલમાં પોલીસ ને આપે જાણ કરી? હા, બરવાળા પોલીસ સ્ટેશન માં મેં જાણ કરી। મારું નામ વનરાજભાઈ નકુભાઈ ખાચર, રહેવાનું તરગરા, રિક્ષા સાળંગપુર બોટાદ ચલાવું છું। ને મેં બસ 6:30 ના ટાઈમ અમે રિક્ષા ભરતા હતા, એટલે આમથી મારુતિ બ્રેઝા લેવરો લેવર ગાડી આપણે હનુમાનજી કષ્ટ ભજન હનુમાનજી મંદિર છે એ મંદિર ની અંદર આવી પાર્કિંગ માંથી ગાડી, અને ત્યાં પાણી નું પરબ છે ત્યાં, અને ગાડી અંદર થી બે ફાર્મ આવી, અને છોકરો છે સાયકલ લઈને એની સાઈડ માં આવતો મંદિર ની ગેટ ની બહાર આવવા માટે, અને સીધી સીધી ગાડી આવી અને છોકરાને પછાડ્યો, પછાડી સાયકલ હજુ થી છોકરા માથે ગાડી ચડી ગઈ, અને ગાડી ની અંદર લગભગ 5-6 જણા બેઠેલા હતા, અને ડ્રાઈવરે થોડુંક આમ ડ્રિંક કરેલું હતું, પણ હવે મંદિર ની અંદર થી જો પાર્કિંગ ની અંદર એટલી ગાડી સ્પીડ થી ગાડી આવે તો આજે હવે આ છોકરા ઘટના ઘટી ગઈ, કાલે હવે કોઈક યાત્રિકો ના છોકરા હોય એની દશા શું થાય? જો તમે નાના માણસો નતારે પાણી એટલા પીર કરે છે કે છોકરાના મોઢા જોવા મળે છે, બરોબર, તો આવી રીતના એને ડ્રાઇવિંગ ન કરવું જોઈએ ને? હમણાં આવી રોડ હોય તો ડ્રાઇવિંગ એટલું કરે તો બરોબર છે, હવે ગ્રામીણ વિસ્તારની અંદર આવી રીતના ડ્રાઇવિંગ કરે, ગાડી કમસે કમ 60-70 ની સ્પીડ હતી ગાડીની, અને એટલાની સ્પીડે છોકરા ઉપર ચડાવી દીધી, છોકરાનું ન્યાત આમ ઓલું થઈ મૃત્યુ થઈ ગયું હતું, બરોબર। પછી એના માટે સબિયામાં લઈ આવ્યા સારવાર માટે, પછી સબિયામાં એવું કીધું કે તમે
બીજી હોસ્પિટલમાં લઈ જાઓ, ત્યાં કાંઈ સારવાર સરખી ન મળે, લઈ ગયા પટેલમાં. પટેલવાળાએ એવું કીધું, ત્યાં સારવાર લીધી પણ એને એવું કીધું તમે એક્સપાયર થઈ ગયો છોકરો, હવે તમે એને સોનાવાલામાં લઈ જાઓ. સોનાવાલામાં અહીંયા લગભગ 7-8 વાગ્યા લઈ આવ્યા, તો હજી કોઈ કોઈ વસ્તુની કાંઈ કાર્યવાહી થઈ નથી, એમનામ જ છે છોકરાને છે.